એક મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે. રસી આપ્યા બાદ 2 મહિનાના બાળકનું મોત નિપજ્યું છે. રસી આપ્યા બાદ મોત થયાનો માતા પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આંગણવાડી આરોગ્યના મહિલા કર્મચારીએ રસી આપી હતી. તળાજાના ધારડી ગામની આ ઘટના છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હવે ખસેડવામાં આવ્યો છે. તો રસી આપ્યા બાદ મૃત્યુ થવાનો જે આરોપ છે તે બાળકના માતા પિતા દ્વારા લગાવવામાં આવ્યો છે. આશો વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા નીતિન ગોહિલ પાસેથી. નીતિન, જણાવો શું હકીકત છે આ પાછળની? જે ચોક્કસપણે જણાવ્યું કે આ તળાજા પંથકની આ ઘટના છે. ગત બપોરના સમયમાં બાળકીને 4 અલગ અલગ પ્રકારની રસીઓ આપવામાં આવી હતી, જેમાં જે કહી શકાય કે તાજું જન્મેલું બાળકને લઈ અને જે છેલ્લા 5 વર્ષની અંદરના બાળકો હોય તેના જે અલગ અલગ પ્રકારના જે વેક્સિનો જે રસીઓ હોય છે તે આપવામાં આવતા હોય છે. કંઈક ને કંઈક તેમના પરિવારનો તેવો આક્ષેપ છે કે જે આરોગ્ય કેન્દ્રમાંથી જે રસી આપવામાં આવી છે તેને લઈને આ બાળકીને કોઈ પણ પ્રકારનું કોઈ રિએક્શન આવ્યું હોય. ગત મોડી રાત્રિને એકવાર બાળકી પોતે જાગી હતી અને ત્યારબાદ બાળકી છે તે કોઈ પ્રકારનું હલનચલન ના કરતી હતી તેવું તેમના ફાધરનું અને તેમના મધરનું કહેવું છે. અને તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કંઈક ને કંઈક કોઈ તંત્રની અથવા તો કોઈ રસીના ખામીના આધારે આ બાળકીનું મોત થયું. હાલ તો બાળકીને ભાવનગરના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ પેનલ ખાતે મોકલી આપવામાં આવી છે. અને સંપૂર્ણ જ્યારે આ બાળકીનું મોત છે તેનો પડદો તો ત્યાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ઉઠશે. જી જી જી, આભાર માહિતી આપવા બદલ. તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે.